શાપર વેરાવળ ખાતે પરમાણુ ઊર્જાની જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાપર વેરાવળ એસોસિએશન ખાતે પરમાણુ ઊર્જાની જાગૃતિ માટે જયપુર સ્થિત યુનિવર્સિટીની સ્ટુડન્ટ ડૉક્ટર નીલમબેન ગોયલ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર નીલમબેનને ભારતની પરમાણુ સહેલી એવું ઉપનામ આપવામાં આવ્યું છે. રાજસ્થાન ગુજરાતના ગામે ગામ ફરી પ્રજાને પરમાણુ ઊર્જા વિશે જાગૃત કરીને બાયોગેસ ગોબર ગેસ જેવા પ્લાન્ટની સ્થાપના કરી ગ્રામીણ બહેનો ભાઈઓને વીજળી તો મળશે પણ રોજગાર પણ મળશે આવી યોજનાઓ વિશે જાગૃત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે ઓટોમેટિક એનર્જી ઉત્પન્ન કરવા માટેની અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એમાં ડૉક્ટર ગોયલને બહુ સારું કામ કર્યું છે અને લોકોની અવેરનેસ માટે થઈને કામ કરે છે એ સરાહનીય છે. હું અમારે નસીબવતી પણ એને અભિનંદન આપું છું કે નાની ઉંમરમાં પણ આ એક સારું દેશ લેવલ માટે થઈને કામ ઉપાડ્યું છે, અભિયાન ઉપાડ્યું છે. એમાં અમારા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જે કાંઈ મિત્રો અમારા ઉદ્યોગકારો છે એનો પણ સહકાર છે અને લોકોને જાગૃતિ લઈ આવવા માટે થઈને અમારી પણ કાંઈ પણ એમાં જરૂરિયાત ઊભી થશે કોઈપણ મદદની તો અમે એની માટે તૈયાર છીએ અને એને આ કાર્યમાં આગળ ને આગળ વધે એની શુભકામના પાઠવી છીએ. પબ્લિક હૈ જો પોપ્યુલેશન હૈ વો ગ્રામીણ હૈ ઓર મતલબ કૃષિ પર આધારિત હૈ. કૃષિ કે દો બડે સ્તંભ હૈ પાણી ઓર બિજલી ઓર હમારા જો યુવા હૈ ઉસકે પાસ રોજગાર નહીં હૈ તો પાણી ઓર બિજલી ઓર રોજગાર કે તીનો હી સમસ્યાઓ કે સમાધાન કે ઉપર મેને એક બહુ બડા મુહિમ છેડા હૈ ઓર સબસે બડી બાત રોજગારો કી કમી કા કારણ હૈ જો યોજનાએ હમારી જો સમય પર ચાલુ નહીં હો પા રહી હૈ ઓર ઇસમે ના તો સરકાર કી ગલતી હૈ ના બ્યુરોક્રેટ્સ કી ગલતી હૈ ના પબ્લિક કી ગલતી હૈ. સબસે બડી ગલતી હૈ વો હૈ યોજનાઓ કે પ્રતિ લોગો મેં સહી જાણકારી નહીં હૈ, નોલેજ કી કમી હૈ. ઇસકી વજહ સે આજ ઇતની બડી યોજના ગુજરાત કી 6,500 મેગાવાટ કી મીઠી મીઠી અણુવિદ્યુત પરિયોજના ઉસકા પિછલે 10 સાલો સે કાફી વિરોધ હૈ. એસી રાજસ્થાન મેં બ્રાહ્મણી બનાસ ચંબલ કા વિરોધ હૈ, જૈસે નર્મદા નહેર પરિયોજના કા કામ હુઆ થા ઉસકા વિરોધ હુઆ થા. પૂરે ભારત મેં જબ જબ બડી બડી યોજનાઓ કા કામ શરૂ હોગા લોગો કા વિરોધ એસે હી ચલતા રહેગા. તો ઇસ વિરોધ કા સમાધાન ક્યા હો ઉસકે લિયે મેને એક બહુ બડી મુહિમ લી હૈ કે લોગો મેં સત્યતા લોગો મેં સહી જાણકારી લોગો મેં અવેરનેસ આયે કે યોજનાઓ કા વિરોધ નહીં હો. ઇસી ઉદ્દેશ્ય કો ધ્યાન મેં રખતે હુએ મેને અભી ગુજરાત કે અંદર જન જાગૃતિ કા કામ મેને શરૂ કિયા હૈ ઓર ગુજરાત ઓર રાજસ્થાન મેં પાણી કી સમસ્યા કો ભી દૂર કરને કે લિયે બહુ બડી મુહિમ મેને છેડી હૈ જિસમે યમુના નદી સાબરમતી નદી સે જુડે હુએ યોજના 1982 કી હૈ લેકિન અભી તક ઇસ પર કોઈ ભી કામ નહીં હુઆ હૈ. ઇસસે રાજસ્થાન કો તો પાણી મિલેગા હી સાથ મેં ગુજરાત કે સૌરાષ્ટ્ર કો ભી પાણી મિલેગા ક્યુંકિ જવાઈ લુણી નદ 590 કિલોમીટર કી કેનાલ પરિયોજના હૈ ઓર લુણી નદી જો હૈ વો આપકે સૌરાષ્ટ્ર કે કચ્છ મેં ગિરતી હૈ તો એક કામ કરને સે દોનો હી સ્ટેટો કા ફાયદા હૈ ઓર યે એસી જન જાગૃતિ હૈ. ઇસ કામ કો કોઈ ભી યોજના ઇમ્પ્લીમેન્ટ હો ઉસકે પહેલે હમે કરના હૈ તાકી યોજના કા વિરોધ નહીં હો.